ગીર સોમનાથ જિલ્લો જાણે સરકારનો અણમાનીતો હોય તેવી લાગણી ગીરવાસીઓ હાલ અનુભવી રહ્યા છે. વેરાવળ કોડીના નેશનલ હાઈવે અતિ જર્જરિત છે ત્યારે મોટાભાગના ખાનગી વાહનો વેરાવળથી સૂત્રાપાડાથી કોડીનાર સ્ટેટ હાઈવે પરથી ચાલે છે અને સૂત્રાપાડા કોડીના રસ્તો પણ ખરાબ થઈ ચૂક્યો છે. આ સિંગલ પટ્ટી રોડ પર સૂત્રાપાડામાં પાસે મોટા ખાડા પડી ગયા હતા અને અકસ્માતની સંભાવના વધી ચૂકી છે, છતાં નિર્ભર તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વેરાવળથી કોડીનાર 45 કિલોમીટરથી વાયા પ્રાચી અથવા તો સૂત્રાપાડા થઈને પહોંચતા વધુમાં વધુ 1 કલાક થાય છે, પરંતુ વાસ્તવમાં 2 કલાકથી વધુ સમય જતા વેરાવળ ભાવનગર નેશનલ હાઈવે સાવ બદતર બની જતા મોટાભાગના વાહન ચાલકો પોતાનો સમય અને વાહનની સ્થિતિ સારી રાખવા માટે વેરાવળથી સૂત્રાપાડાથી કોડીનારથી ઉના તરફ આવે છે. આ રોડ સિંગલ પટ્ટી કોસ્ટલ હાઈવે છે, છતાં કંઈક અંશે સારો હોવાથી લોકો આ રસ્તો પસંદ કરતા હતા. નિષ્કાળજી કહો કે તંત્રની ઉદાસીનતા, સમયાંતરે આ રોડ પણ સાવ ભંગાર બની ગયો છે. એક તો સિંગલ પટ્ટીને વળી રોડ પર 1 થી 2 ફૂટના ખાડા અચાનક જ આવી ચડે, વાહન ચાલકોને હેરાન જ થવાનું. સિંગલ પટ્ટી રોડ અને સાઈડો સાવ ધોવાઈ ગયેલી, બે મોટા વાહનો સામસામે આવી જાય ત્યારે ખરી કસોટી થાય અને ક્યારેક આ બંને વાહન ચાલકોને બોલાચાલી પણ થાય. લોકો તો મર્મમાં એવું પણ કહે છે કે આ રોડ પરથી વારંવાર પસાર થનારા વ્યક્તિને ચારધામની યાત્રા પણ સહેલી લાગે. તંત્રની રાહે ન રહેતા સૂત્રાપાડાના સ્થાનિકોએ જ અકસ્માત નિવારવા ખાડા પૂરવાનું કાર્ય શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૂત્રાપાડા કોડીનાર સૂત્રાપાડા વેરાવળ હાઈવે ઉપર નીકળ્યા છે, શું કહેશો? મતલબ એ કે સૂત્રાપાડા તાલુકા સૂત્રાપાડા અને વેરાવળનો જે મેઇન હાઈવે છે, આ હાઈવેમાં એટલા બધું મસ્ત મોટા ખાડા છે એટલે વાહન ચાલકોને એટલી હાલાકી થાય કે એની કોઈ સીમા જ નહીં. પરંતુ બધી ઠીક છે, જવાવાળા તો જાય છે, પણ જે આમાં બેન ક્યાં ડિલિવરી કેસ છે, એક્સિડન્ટ છે, કોઈ એમરજન્સી કેસ છે, એને બહુ તકલીફ પડે. હમણાં નીકળતા આગળ 700 લોકો ખાડા હાથે બૂરે છે, કારણ કે એવી બધી આ રોડની પરિસ્થિતિ છે. પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય ને એવું લાગે છે, કારણ કે આ બાબતમાં એ કોઈ રસ જ નથી લેતા, કારણ કે આ લગભગ ચોમાસા પહેલાંની આવીને આવી તકલીફ છે. તો અમારે ચોમાસું ગયું, હજી પણ આ રસ્તો ઓનાવસ 20 મારશે તો વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તા કે રિપેર કરે તો પબ્લિકને બહુ હાલાકી ઓછી થાય. વેરાવળ સૂત્રાપાડા કોડીનાર કોસ્ટલ હાઈવેની પણ દુર્દશા થઈ છે ત્યારે બાઇક ચાલકો અને નાના વાહન ધારકો ખરેખર ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. છોટા હાથી કે રિક્ષા ચલાવી પેટીઓ રડતો એક વર્ગ આ રસ્તાને કારણે જે કરજવાન બન્યો છે. રોડ પરના ખાડાને કારણે આવા વાહન ચાલકોને દર 2 થી 3 દિવસે પોતાના વાહનમાં ખર્ચ ઊભો જ હોય છે. આવા વાહન ચાલકો પોતાના વાહનનો હપ્તો પણ સમયસર ભરી નથી શકતા, છતાં પાપી પેટનો સવાલ હોય આવા રસ્તા પર પણ માનવ પરિવહન માટે તૈયાર રહે છે. આવા નાના વાહન ચાલકો માટે ક્યારેક ભાડા કરતા ખર્ચ વધી જાય અને એ પણ આ રસ્તાને કારણે. કયો રસ્તો છે, ક્યાં જવું છું આપ? આ રસ્તો વેરાવળ જાય અને વેરાવળથી આ રસ્તો ફાટકથી લઈને કોડીનાર સુધી જાય. આ રસ્તામાં બહુ તકલીફ છે. બીજા નંબરમાં જો દર્દી છે, જો બીમાર માણસ છે, એને બહુ હેરાન કરતી થાય. જેમ બને એમ જે જલ્દી રીતે કાર્યવાહી થાય એવી રીતે કરો. રસ્તામાં શું તકલીફ શું થાય છે? રસ્તામાં ખાડા ખબૂચ્યા છે. બીજા નંબરમાં કોઈ વાહન અવર જવર થાય એમ નથી. કોઈ એવો વાહન એવો અકસ્માતે કોઈ ખોટકાઈ જાય તો બહુ તકલીફ પડે. તમે રિક્ષા ચલાવો છો, વેરેન્ટેજ કેવો આવે છે? મારે વેરેન્ટેજ એટલે હિસાબ વગરનો વેરેન્ટેજ છે. વેરાવળથી સૂત્રાપાડા ધામડેજ થઈને કોડીનાર પહોંચતો કોસ્ટલ હાઈવે અતિ જર્જરિત થવાને કારણે આ દરિયાઈ પટ્ટીના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ રસ્તાના સમારકામનું વહેલી તકે નિવારણ આવે તેવી લોક માંગ થઈ રહી છે. સૂત્રાપાડા ફાટકથી લઈ અને ધામડેજથી લઈને કોડીનાર સુધીનો જે રસ્તો છે અત્યારે બિસ્માર હાલતમાં છે. તંત્ર અત્યારે કાનાડા આ ખાડા કાન રાખીને બેઠું છે, છતાં પણ અવારનવાર બધાએ અવારનવાર ગામડાની અંદરથી સરપંચોને છતાંય બધાએ પરિશ્રય બધાએ અવારનવાર તે લોકોને રજૂઆત કરે છે, છતાં પણ કોઈ તંત્ર કંઈ ધ્યાન નથી દેતું. ને ગુજરાત સરકાર અને ભાજપની સરકારે અત્યારે અવારનવાર એમ કહે છે કે માપદેટ ગુજરાત ગરવી ગુજરાત, છતાં પણ જેવું જોઈએ એવા તે રોડની અંદર એવું નથી. અને બીજા નંબરની અંદર એવું છે કે ગામડાની અંદરથી જે 108 દ્વારા વેરાવળ જે દર્દીઓને લઈ જવામાં આવે છે, છતાં પણ રસ્તાને કારણે અવારનવાર દર્દીઓના રસ્તાની અંદર અકસ્માતને લીધે મૃત્યુ પણ થાય છે, ટ્રાફિકો સર્જાય છે. માની લો કે સૂત્રાપાડાની અંદર ગટરનું કામ જે ચાલુ હતું તેની અંદર પણ સૂત્રાપાડા સિટી અને સૂત્રાપાડાનો જે મેઇન માર્ગ છે એની અંદર પણ અત્યારે 20 માર હાલતની અંદર રસ્તા છે અને અવારનવાર સરકારને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન નથી દેતું. આ વસ્તુ જો નહીં થાય, રસ્તા વહેલા તકે જો ખાડા ખબૂચા બુરવામાં નહીં આવે અને તંત્ર જો ધ્યાન નહીં દે તો ગાંધી સિત્યા માર્ગ કે અમે આગળ વધશું. બરસી જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.